नमस्कार, आप जो रहा छो लोकसत्ता जनसत्ता खबर सामे आवी रही छे। सूरत थी सूरत नगर प्राथमिक शिक्षण समिति में ग्रेड पे नी लड़त माटे पैसा नी उघराणी मुद्दे विवाद वधु ने वधु वकरी रह्यो छे। खबर एवी छे के शाळाओं में उच्चतर पगार ग्रेड मुद्दे कराई फरियाद। एवा अहेवाल छे के शिक्षकों पास थी लड़त फी पेटे 7000 रूपियानुं उघराणुं करायुं हतुं, त्यारे आ समग्र प्रकरण में गृह राज्यमंत्री और शिक्षण मंत्री ने फरियाद कराई होवानी खबर छे। रिपोर्ट पर नजर करिए तो एवुं जाणवा मळी रह्युं छे के आ लड़त फी मुद्दे 1 કરોડ थी वधुनुं उघराणुं करायुं, त्यारे हवे शिक्षकों ने नाणा चूकवामां ठागा ठैया करवामां आवी रह्या छे। त्यारे एवा अहेवालो सामे आव्या छे के तमाम अंગે સત્તાધીશો વિરુદ્ધ પૈસા ઉઘરાવવાના આક્ષેપો કરાયા અને સમગ્ર પ્રકરણમાં કડક કાર્યવાહી કરવા શિક્ષણ મંડળ દ્વારા માંગ કરાઈ। મારું નામ રાહુલ અંકુશ ગવાણે છે, હું શિક્ષણ સમિતિની શાળા નંબર 135માં પ્રિન્સિપલ છું ને શિક્ષક મંડળમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું। અમારા શિક્ષકોનો ઉચ્ચતર પગાર ધોરણ અંગે કેટલીક સમસ્યા હતી છેલ્લા 27 વર્ષથી, એનો રાજ્ય સરકારે ગત 20 એપ્રિલે સુખદ નિવેડો લાવ્યો છે, જે માટે અમે સરકારને અભિનંદન આપીએ છીએ। પરંતુ આ દરમિયાન કેટલાક લોકોએ શિક્ષકો પાસેથી 7000 લેખે 1 કરોડથી વધુ રૂપિયાની ઉઘરાણી કરી છે, જે પાછા મળવા જોઈએ અને એની તપાસ થવી જોઈએ। એ માટે મેં મહેરબાન સરકારમાં ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી તથા સંબંધિત વિભાગોને અરજી કરેલ છે। પૈસા લેવાનું કારણ એ હતું કે સરકારે અમારા એરિયસની બાબતમાં, ઉચ્ચતર પગાર ધોરણના એરિયસની બાબતમાં કેટલીક કપાત કરી હતી, તો એમાં SSAના કેટલાક અધિકારી અને કર્મચારીઓ મળીને એવું શિક્ષકોને કીધું કે આપણે એ માટે કોર્ટમાં જઈશું ને તમે પૈસા આપો, પણ સમાંતર સરકાર આ પ્રશ્નનો ઉકેલ કરવા માટે પ્રક્રિયા ચલાવતી હતી અને એનાથી એ લોકો પણ વાકેફ હતા અને સરકારે પોતાનો નિર્ણય પણ આપી દીધો 20 એપ્રિલે। એ પછી પણ તેઓ પૈસા લઈને બેસ્યા છે અને હજુ પાછા આપી નથી રહ્યા। અચ્છા, એ લોકો કોર્ટમાં ગયેલા, સમાંતરે આ કામ તો કરતું હતું સરકાર, તમારું લોગિનેશન તો ચાલતું હતું, વાતચીતો ચાલતી હતી, એ લોકો કોર્ટમાં ગયેલા? કોર્ટમાં ગયા જ નથી। કોર્ટમાં જાય સરકારને જ્યારે ખબર પડી કે ઉઘરાણા થઈ રહ્યા છે, એટલે સરકારે પોતાનો જે નિર્ણય હતો એ ઝડપથી આપી દીધો ને પ્રક્રિયા પૂરી કરી દીધી। અચ્છા, કોણ કોણ છે પૈસા લેવામાં? પૈસા લેવામાં જે લોકો છે એમના અરજીમાં મેં નામો લખ્યા છે, જેમાં વધારે પડતા SSAના URC CRC છે અને અમારા શાસનાધિકારી એમને પીઠબળ આપી રહ્યા છે।